નમસ્કાર, સુપર સિક્સ માં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવાની. કરીશું આજે મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત. વાત કરીશું નવા વર્ષની ઉજવણીના થનગનાટ થી લઈને 31st ને લઈને સંતાનો પર નજર રાખતા માતા પિતાની. 2024 માં કોરોના વધુ એક વખત ચિંતા તો નહીં કરાવે તેની પણ કરીશું વાત. સૌ પ્રથમ વાત કરીશું વિશ્વમાં પ્રથમ ઉજવણી કરી રહેલા ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરની. ઓકલેન્ડના જાણીતા સ્કાય ટાવરથી 2024નો આગાઝ કરાયો છે તેના દ્રશ્યો તમને બતાવીશું. બીજા મુદ્દામાં વાત કરીશું 31st ઉજવણીને લઈને ગુજરાત સહિત દેશભરમાં મચેલી ધૂમની. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ક્લબ તેમજ પાર્ટી પ્લોટમાં ડાન્સ વિથ ડીજેના ધમાકેદાર આયોજન કરવામાં આવ્યા છે. તો માતા પિતા પણ સંતાનની સુરક્ષા પર રાખી રહ્યા છે નજર, તેની કરીશું વાત. ત્રીજા મુદ્દામાં વાત કરીશું કોરોનાના વધતા વેરિયન્ટના કારણે દેશ અને રાજ્યમાં વધતા કેસની. ભારતમાં 227 દિવસ બાદ કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે. આ આંકડો પણ ચિંતાજનક છે. ચોથા મુદ્દામાં વાત કરીશું ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીની, જેમાં ઠંડીની સાથે સાથે ગાઢ ધુમ્મસનો પણ લોકો કરી રહ્યા છે સામનો. તો આગામી દિવસમાં હજુ પણ ઠંડી વધી શકે છે, જનજીવન પર તેની શું અસર થશે તેની પણ કરીશું વાત. પાંચમા મુદ્દામાં વાત કરીશું રાજ્યમાં શ્વાનના વધતા આતંકની. શ્વાનના વધતા ત્રાસ અને તંત્રની ઢીલી કામગીરીથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. તંત્રની નિષ્ક્રિયતા પણ વારંવાર ચતી થઈ છે. અને અંતમાં વાત કરીશું અયોધ્યામાં રામ મંદિરને લઈને ટ્રેન અને ફ્લાઇટની અછતની. રામનવમી સુધી અયોધ્યામાં ટ્રેન અને ફ્લાઇટ મળવી મુશ્કેલ છે, આ પરિસ્થિતિ વિશે પણ વાત કરીશું.